વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12, તેની અંદર એકાઉન્ટ એટલે કે કોમર્સ એનો પહેલો ભાગ, યુનિટ 1 અને એનો વિડીયો નંબર 2. તો મિત્રો, મેં શોર્ટમાં બધું દર્શાવ્યું છે જેથી હું વ્યવસ્થિત રીતે આપણે ક્લિયર કરી શકીએ કે કેટલામો વિડીયો ચાલી રહ્યો છે. તો કે ધોરણ 12નો પહેલા ભાગનો યુનિટ 1નો વિડીયો નંબર 2 આ ચાલી રહ્યો છે. તો પહેલો વિડીયો ના જોયો હોય તો આગળ જોઈ લેજો જેથી આ ચેપ્ટરનો તમને ખ્યાલ આવે. તો આપણે ચેપ્ટર 1ની અંદર પહેલા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે મિત્રો કેટલા ગુણનું આ પ્રકરણ છે અને કેવી રીતે લાવી શકાય. પૂરેપૂરા 4 ગુણનું ચેપ્ટર છે અને 4 કેવી રીતે આવે એની આપણે ચર્ચા થઈ છે. એનો વિડીયો 1 તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા હવે જોઈએ ભાગીદારીનો વિષય પ્રવેશ, એના વિશેનું આ પાઠ છે. તો એના વિશે થોડી ચર્ચા કરીએ. તો પહેલો અર્થ છે ભાગીદાર, એટલે કે પાર્ટનરશીપ કોને કહેવાય. ભાગીદારી એટલે કે પાર્ટનરશીપ કોને કહેવાય. તો એની વ્યાખ્યા, જે કાયદાનો ચોપડો છે, ભારતીય બંધારણનો જે કાયદો છે તેની અંદર, ભારતીય કાયદો 1932 તેની અંદર કલમ 4ની અંદર ભાગીદારની વ્યાખ્યા લખેલી છે આપણા ભારતીય કાયદામાં. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈક એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થાય. મિત્રો, ભાગીદારી એટલે શું? તો કે નોર્મલ આપણી ભાષામાં કહીએ કે એવો વ્યક્તિ, ભાગીદાર એટલે અને ભાગીદારી આ બંનેમાં ફરક છે મિત્રો. ભાગીદાર એટલે જે વ્યક્તિ ભાગીદારી પેઢીમાં જોડાયેલો છે એ એક વ્યક્તિને આપણે ભાગીદાર કહેવાય. પણ એ જ્યારે જોડાઈ જાય છે ત્યારે એને ભાગીદારી પેઢી કહેવાય. તો ભાગીદારી કોને કહેવાય? તો ભાગીદારી એટલે શું? તો કે એવી વ્યક્તિ કે જે બધા 5 વ્યક્તિ ભેગા થયા એ બધા થઈને ધંધો કરે અથવા એ બધામાંથી કોઈક એક વ્યક્તિ ધંધો કરે અને નફો વહેંચવા માટે સહમત થઈ જાય. તો સમજી લેવાનું કે 5 જણ શું છે? ભાગીદાર છે. ફરીથી એકવાર મિત્રો, કે ભાગીદારી એટલે શું? તો કે કોઈ 5 વ્યક્તિ ભેગા થયા છે તેમાંથી બધાએ બધા ધંધો કરે અથવા બધામાંથી કોઈક એક વ્યક્તિ ધંધો કરે અને નફો વહેંચવા માટે 5 સહમત થઈ જાય છે તો સમજી લેવાનું એ ભાગીદારી કહેવાય લોકોની. તો આપણું બેઝિક એક્ઝામ્પલ આ વ્યાખ્યા પ્રમાણે કહી શકીએ. એટલે વ્યાખ્યા ફરીથી એકવાર વાંચી લઉં છું મિત્રો. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈક એક દ્વારા ચલાવાતો ધંધાનો નફો વહેંચી લેવા સહમત થાય છે. હવે જ્યારે ભાગીદારો ભેગા થાય છે તો એમના માટે એક એગ્રીમેન્ટ તૈયાર થાય છે જેને આપણે ભાગીદારી કરારનામું કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને પાર્ટનરશીપ ડીડ કહેવામાં આવે છે. તો ભાગીદારી એ કાયદા મુજબ સ્થાપવા માટે આ કરાર કરવો બહુ જ જરૂરી છે મિત્રો. આ ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટીય બંધારણ કહેવાય. કેવું કહેવાય મિત્રો? વહીવટીય બંધારણ. આના આધારે જ ભાગીદારો વચ્ચે વહીવટ થતા હોય છે. એટલે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું શું છે? વહીવટીય બંધારણ કહેવાય છે. એટલે વહીવટ માટે આ કરારનામામાં જોઈને જ બધા વહીવટ થાય. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, કેવી રીતે ગણવું એ બધા જ વહીવટ અંદર લખેલા હોય છે. તો મિત્રો, આ ખાસ આ લાઇન જે મેં અંડરલાઈન કરી છે તેની અંદરથી MCQ આવવાની શક્યતા છે માટે મેં લાઈન કરી છે. આ કરારનામામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે તો તેની ચર્ચા કરીએ. તો આની અંદર ભાગીદારીનું નામ હશે, ભાગીદારનું નામ, તેનું સરનામું, તેની ઉંમર અને બીજી એને વિગતવાર બધી માહિતી હશે. ત્યારબાદ જે ભાગીદારી પેઢી એટલે કે જે 5 જણા ભેગા થઈને એક સંસ્થા કે કંપની ખોલી છે તે પેઢીનું નામ, એનું કયા જગ્યાએ પેઢી ખોલવામાં છે, એનું સ્થળ, એ કયા પ્રકારનો ધંધો છે, એ લોકોનો હોલસેલનો બિઝનેસ છે, કોચિંગ છે કે પછી કોઈ પ્રાઇવેટ લિમિટેડ કરીને કોઈ બનાવી છે સંસ્થા, તો તેઓ એટલે કે ધંધાનો પ્રકાર શું છે, એ લોકો શું કેવો ધંધો કરે છે, સર્વિસનો ધંધો કરે છે કે માલ લેવાનો લઈ જવાનો આવી રીતે ધંધો છે, આ બધા ધંધાના પ્રકાર છે. અને પેઢીનો આરંભનો સમય ક્યારે શરૂ થઈ હતી આ પાર્ટનરશીપ તેનો સમય પણ અંદર લખેલો હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરમાં મૂડી, બરાબર. ભાગીદાર કયો ભાગીદાર કેટલી મૂડી લાવ્યો છે એ પણ અહીંયા કરારનામામાં લખેલો છે. તો કયો ભાગીદાર કઈ મૂડી લાવશે, કેટલી લાવશે, બરાબર, શું શું લાવશે મૂડી સ્વરૂપે તે બધું જ આની અંદર લખવામાં આવે છે. તો હવે ભાગીદાર મૂડી લાવે છે તો સ્વાભાવિક વાત છે કે કોઈ ભાગીદાર ક્યારે પૈસા રોકશે? તો કોઈક નફાના હેતુથી તો પૈસા રોકવામાં આવે છે.
તો કોઈકને કોઈક આશા હોય છે કે મેં 5 રૂપિયા રોક્યા છે તો 5ના મારા 20 થાય, બરાબર. તો એ મૂડી આવી તો મૂડી પર વ્યાજ ગણવું કે નહીં ગણવું એ કરારનામામાં જોગવાઈ કરેલી હોય છે. બીજું, કોઈ ભાગીદારને પૈસાની જરૂર પડે છે તો પેઢીમાંથી ઉપાડે છે તો એ ઉપાડની પણ નોંધ કરારનામામાં કરેલી હોય છે. ત્યારબાદ ઉપાડ કરે છે તો પેઢીનાથી ઉપાડ જે લીધો છે, મેં કોઈ મારા પેઢી છે તેમાંથી મેં ઉપાડ કર્યો તો હવે એ પેઢી પણ ઉપાડ પર વ્યાજ ગણે છે, તો ઉપાડ પર વ્યાજની પણ વિગત અંદર દર્શાવેલી હોય છે. ત્યારબાદ નફા નુકસાનની વહેંચણી, જો પેઢીમાં નફો થાય છે કે નુકસાન થાય છે તો એને કયા પ્રમાણમાં વહેંચવું એ પણ આની અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારી પેઢીને ધીરે ભાગીદારે કોને મિત્રો, ભાગીદારે પેઢીને, એટલે કે હું અત્યારે ભાગીદાર છું, 5 જણ ભાગીદાર હતા એમાં હું એક ભાગીદાર છું અને મારી જોડે પૈસા વધારે છે અને ક્યારેક કંપની કે ધંધો ખોટમાં જાય છે તો હું લોન તરીકે પણ મારી પેઢીને કે કંપનીને હું પૈસા આપી શકું છું. એટલે કે ભાગીદારે પેઢીને ધીરે લોન પર વ્યાજ, તો એ ધીરે લોન ઉપર કેટલો વ્યાજ ગણવું એ પણ કરારનામામાં લખેલું હોય છે. ભાગીદારને ચૂકવવાનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું, ભાગીદારને પગાર કેટલો ચૂકવવો એને બોનસ કેટલું આપવું અને કમિશન કેટલું આપવું અને મહેનતાણું શું આપવું એ પણ કરારનામામાં ઉલ્લેખ કરેલ હોય છે. ત્યારબાદ ભાગીદારને પ્રવેશ કેવી રીતે કરવો, ભાગીદાર કોઈક નવા પાર્ટનરની જરૂર પડી, સમજો કે આપણો ધંધો બહુ મોટો ગ્રો કરે છે એટલે કે વધારે પડતો આગળ ધંધો વધે તો પાર્ટનર વધારવા પડે છે, વધારે મૂડીની જરૂર પડે તો આપણે પાર્ટનરશીપમાં સંખ્યા 5 છે તો હવે 6 કરવાની ઈચ્છા થાય તો કઈ શરત પ્રમાણે છઠ્ઠાને પ્રવેશ આપવો, અથવા કોઈક એકને ઉંમર થઈ ગઈ છે તો એને નિવૃત્ત થવું છે તો એને કેવી રીતે નિવૃત્ત કરવો એ પણ અંદર લખેલું હોય છે. પછી પેઢીની પાઘડી, મિત્રો પેઢીની પાઘડી બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. પાઘડી એટલે શું? તો ધંધાનું પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય મિલકત છે. પ્રતિષ્ઠા એટલે નામ, એ ધંધાનું કેટલું નામ બન્યું છે. દાખલા તરીકે બજાજ ફાઇનાન્સ લિમિટેડ છે, ટાટા કેપિટલવાળો છે, ત્યારબાદ હોમ ક્રેડિટ છે, બરાબર. આ બધા જે છે એ પોતેની પાઘડી બહુ મોટી ધરાવે છે મિત્રો, જેમનું નામ બની ચૂક્યું છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, આ બધાની બહુ મોટી મોટી પાઘડી હોય. એટલે જેનું જેટલું નામ વધારે ફેમસ એટલી એની પાઘડી વધારે હોય છે. તો એ પાઘડીની કેવી રીતે ગણતરી કરવી એ પણ કરારનામામાં લખેલી હોય છે. એક મિનિટ ભાઈ, આ પેઢીનું વિસર્જન, પેઢીનું વિસર્જન એટલે કે કોઈ કંપની શરૂ છે તો એને બંધ કરવાની પણ પ્રોસેસ હોય છે, તો એને કેવી રીતે બંધ કરવી તે પણ તેની અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ મુદ્દો છે ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે. મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ છે મિત્રો? બે પદ્ધતિ છે. તો એમાં પહેલી પદ્ધતિ છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. નફા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિને બીજું નામ છે હંગામી. અસ્થિર એટલે જ સ્ટોપ ના રહે, હલ હલ કરે, એટલે કે હંગામી કહેવામાં આવે છે. સ્થિર એટલે કાયમી, એક જ સ્ટેપમાં એક જ પ્રોસેસમાં સ્થિર રહે, એટલે કે શરૂની મૂડી પણ એટલી હોય, પછી ગયા ત્યારે આખરની મૂડી પણ એટલી જ હોય, તો એને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય. તો એને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ, એટલે આ બે પદ્ધતિ આવી શકે છે મિત્રો, અને એના બીજા નામ ઘણીવાર પૂછાઈ ચૂકેલા છે. અસ્થિર એટલે હંગામી, સ્થિર એટલે કાયમી. ત્યારબાદ આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતાને ટૂંકમાં નફા ખાતું કહે છે લોકો. તે નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. આ તમારે MCQમાં પૂછાઈ શકે છે મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો ભાગ છે? તો નફા નુકસાન ખાતાનો ભાગ છે. નફા નુકસાન ફાળવણી એ અલગ છે અને નફા નુકસાન ખાતું એ પણ અલગ છે, એટલે આ ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ દાખલો ગણતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈએ તો મિત્રો આ ખાસ IMP છે. જો લેખિત કરાર કરવામાં ન આવ્યો હોય, જો ધંધામાં તમે બે રીતે કરાર થાય મિત્રો, એક તો આપણે જો ભાઈબંધ હોય તો આપણે વાતચીતમાં કહી દઈએ કે આ ભાઈ આ રીતે લેવાનું, એટલે કે મૌખિક કરાર થઈ જાય, અને બીજો થાય છે લેખિત કરાર. લેખિત કરાર બહુ IMP છે. તો લેખિત કરાર ન હોય તો દરેક ભાગીદારને મૂડી લાવવી જરૂરી નથી, અને મૂડી કે ઉપાડ પર વ્યાજ ગણી શકાય નહીં જો લેખિત કરાર ના કર્યો હોય તો ધંધામાં. ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું પણ આપી શકાય નહીં. જો કરાર કર્યો હોય તો જ આપવાનું, નકર નહીં આપવાનું. મૂડી પર વ્યાજ ગણવાનું કહ્યું હોય કરારમાં તો જ ગણવાનું, બાકી નહીં ગણવાનું. ઉપાડ પર વ્યાજ ગણવાનું કહ્યું હોય તો જ ગણવાનું, બાકી નહીં ગણવાનું. કરાર કર્યો હોય તો જ થાય, નકર ના થાય. ત્યારબાદ ભાગીદારી પેઢીને આપેલ લોન, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ ગણવું.
જો કરારમાં કીધું ના હોય, સમજો મિત્રો આ પોઈન્ટ બહુ જ આઈએમપી છે, આ તમને જ્યારે દાખલા ગણશો ત્યારે ખ્યાલ આવશે. આ એવું છે, બે રીતે લોન અપાય. એક તો પેઢી કોઈ કંપની થ્રુ એટલે કે બહારથી લોન લે છે, અને બીજું કોઈ ભાગીદાર જોડેથી લોન લે છે. તો જો કોઈ વ્યક્તિ એટલે કે એનો જે ભાગીદાર છે, પાંચ ભાગીદાર છે, એની જોડેથી કોઈ લોન લે એટલે કે પેઢી, અત્યારે આ સમજો કે આપણું લક્ષ ગ્રુપ ટ્યુશન એક પેઢી છે, અને લક્ષ ગ્રુપ ટ્યુશન કોઈક વ્યક્તિ જોડેથી લોન તરીકે પૈસા લે છે, તો એ વ્યક્તિને લક્ષ ગ્રુપ ટ્યુશન 6% દરે રિટર્ન આવશે. જો મેં કરાર કર્યો હોય કે 12% આપવાનો તો 12% જ આપવાનું, પરંતુ ના કર્યો હોય તો 6% તો કાયદા પ્રમાણે આપવું જ પડે છે. આ આપણો ભારતીય 1932નો કાયદો છે. એટલે ભાગીદારી પેઢીને આપેલ લોન, પણ ભાગીદારે પેઢીને આપેલી લોન. હું ભાગીદાર છું, હું પેઢીને આપું છું લોન, તો મને પેઢી એટલે કે કંપની મને 6% લેખે વ્યાજ આપશે, જો કોઈ લેખિત કરાર નહીં હોય તો પણ. ત્યારબાદ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ મિત્રો દર્શાવ્યું હોય, કરાર કરેલો હોય તો જે દર્શાવ્યું એ પ્રમાણે, અને કરાર ન કર્યો હોય તો સરખે હિસ્સે વેચી લેવાનું. કરાર કર્યો હોય કે ભાઈ 1:1 કે 1:2, 2:3માં વેચવાનું તો એવી રીતે, અને ના જ કહ્યું હોય, કંઈ કરારમાં કંઈ ઉલ્લેખ જ નથી, તો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી શકે છે ભાગીદારો. આ આપણો કાયદો કહે છે. ત્યારબાદ મિત્રો આગળનો મુદ્દો છે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, બરાબર, અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે માત્ર મૂડી ખાતું જ બનાવવામાં આવે છે, અને તેમાં ભાગીદારો અને પેઢી વચ્ચે, હું ભાગીદાર છું અને મારી લક્ષ ગ્રુપ એક પેઢી છે, અમારે બંને વચ્ચે જે વ્યવહાર થાય એ માત્ર ને માત્ર મૂડી ખાતામાં દર્શાવાય છે. ત્યારબાદ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ આવશે મિત્રો આગળના વિડીયોમાં. તેની અંદર મૂડી ખાતું બી બનાવવાનું હોય છે અને ચાલુ ખાતું પણ બનાવવાનું હોય છે. મૂડી ખાતામાં કાયમી મૂડી દર્શાવવામાં આવશે અને બાકીની બધી વિગતો ચાલુ ખાતામાં દર્શાવવામાં આવશે. જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે સબસ્ક્રાઇબ કરશો ને તો મિત્રો અમે કોઈ પણ નવો વિડીયો બનાવશું ને તો પહેલાં જ તમને નોટિફિકેશન મળી જશે, જેથી તમને ખબર પડી જશે કે અમારો નવો વિડીયો આવી ગયો છે અને તમારે જોવાનો સમય શરૂ થાય છે, એ પણ તમને ખ્યાલ આવશે. એટલે મિત્રો એકવાર નોટિફિકેશન બેલ દબાવી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે કોઈ પણ વિડીયો આવશે તો તમને ખ્યાલ આવતો રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. આભાર તમારો.